भरूच शहर में प्रशासन द्वारा आपातकालीन परिस्थिति से निपटने के लिए AI टेक्नोलॉजी स्थापित की गई है। भरूच शहर में प्रशासन द्वारा आपातकालीन परिस्थिति से निपटने के लिए AI टेक्नोलॉजी का विकास करने के साथ स्थापित की गई है। AI टेक्नोलॉजी की सहायता से अब आपातकालीन परिस्थिति का सामना किया जाएगा। भरूच जिला वहीवटी तंत्र द्वारा आर्टिफिशियल इंटेलिजेंस आधारित टेक्नोलॉजी स्थापित की है, जो ये टेक्नोलॉजी औद्योगिक हादसा या तो फिर राज्य की सबसे बड़ी नदी नर्मदा में जल स्तर बढ़ने के वक्त तंत्र और स्थानिकों को अलर्ट करते हुए जरूरी कदम उठाने के लिए निर्देश दे पा सकेगी। जिला कलेक्टर वैसे तुषार सुमेरा द्वारा आज इस संदर्भ में विशेष जानकारी दी थी। जो ये टेक्नोलॉजी देश की कोई दिग्गज IT कंपनी द्वारा नहीं, लेकिन स्टार्टअप मौका और प्रोत्साहन देने के लिए कोशिश की गई है, जिसमें काफी अच्छी सफलता भी प्राप्त हुई है। जो सिस्टम के जरिए जल स्तर बढ़ने पर 8 घंटे पहले ही स्थानिक लोगों को अलर्ट किया जाएगा। फिलहाल अरेबियन सी यानी कि अरब सागर में बिपरजॉय तूफान की सक्रियता को लेकर तंत्र अलर्ट बना है, तो वहीं भरूच की अलर्ट सिस्टम को भी इस संदर्भ में विशेष काफी सहायता मिल पा सकी है। भरूच जिलो नर्मदाना मुख पर आवेलो जिलो छे, એટલે દર વર્ષે ફ્લડ ના પણ ઇમ્પેક્ટ રહે છે। એ જ રીતે અહીંયા લાર્જ નંબર ઓફ ઇન્ડસ્ટ્રીઝ પણ છે હાલના સ્ટેજે, તો એ ઇન્ડસ્ટ્રીઝના કારણે પણ નાના મોટા ક્યારેક ડિઝાસ્ટર્સ કે બધા સિચ્યુએશન્સ થતી હોય છે। આને ટેકલ કરવા માટે અમે AIનો યુઝ કરીને હવે એક આખી એપ અને પોર્ટલ ઊભું કર્યું છે, ઈ રેવા। આપને જણાવીએ કે હવે જે ગોલ્ડન બ્રિજ ઉપર અમે સેન્સર્સ મૂકી દીધા છે, જેના આધારે નર્મદા નદીનું લેવલ રિયલ ટાઈમ જનતા પણ જોઈ શકશે, અમે પણ જોઈ શકશે, અને એનો એક રિસ્પોન્સ મિકેનિઝમ લોકોને સાથે રાખીને અમે બનાવ્યો છે, અને દરેક ફૂટવાઇઝ એનું ટીમ બનાવી છે। આ જ રીતે દરેક ઇન્ડસ્ટ્રી શું સ્ટોર કરે છે, એ સ્ટોરેજ માં એમનું એવરેજ સ્ટોરેજ શું છે, એમને અમે GIS થી મેપ કરવાના છે દરેક ઇન્ડસ્ટ્રીઝને, અને એ પણ આ એપ્લિકેશનનો અમારો ભાગ છે। ક્યાંય પણ ડિઝાસ્ટર થાય તો એ જગ્યાએ કેવું સ્ટોરેજ હતું, એમાં કઈ રીતની એનું શું એનો આઉટકમ થઈ શકે, ફાયર થાય તો શેનાથી ડાઉઝ થાય, એનો ગેસ બને તો કેવા પ્રકારનો ગેસ બને, એની માટેની શું ઇમ્પેક્ટ હોય, બધું અમે એપમાં મેપ કરી રહ્યા છીએ, અને એ ભવિષ્યમાં અમે એને ટેકલ કરવા માટેનો યુઝ કરીશું। હવે ફક્ત એક ક્લિક ઉપર કોઈ પણ ડિઝાસ્ટરને અમે રિસ્પોન્ડ કરી શકીએ। ભારત સરકારની ખાસ કરીને એક હવે એક રણનીતિ એવી રહી છે કે વી હેવ ટુ મૂવ અવે ફ્રોમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ સ્ટાર્ટ ડિઝાસ્ટર મિટિગેશન। મેનેજમેન્ટ તો થયા પછીની વાત હોય, પણ થયા પહેલાં રોકવાની વાત છે સરકારની હવે, તો એને પણ અમે જરા ફોકસ ઉપર લઈને આ એપ થકી 8 કલાક પહેલાંની વોર્નિંગ સિસ્ટમ લોકલ એરિયામાં અમે કરી રહ્યા છીએ, અને જેટલા ફ્લડ ઇમ્પેક્ટેડ એરિયાઝ છે એમાં અમે હવે સાયરન્સને એ બધું પણ મૂકી દીધું છે, જેવું નેચરલી જ આ અલાર્મ આ એક પ્રેડિક્ટ કરશે અમારી એપ, અને એ જેવું અમારા દ્વારા એપ્રૂવ થાય કે એ પ્રેડિક્શન અમારા કેલ્ક્યુલેશન પ્રમાણે બરાબર છે, એટલે એરિયાઝમાં અલાર્મ પણ વાગી જશે। લોકોને જોડવાની પણ સરકાર દ્વારા વારંવાર વાત આવે છે કે ભાઈ ડિઝાસ્ટરને મિટિગેશનની અંદર લોકો પાર્ટિસિપેટ કરે, તો એ બાબતે પણ હવે અમે દરેક ફૂટવાઇઝ અફેક્ટેડ લોકોની પણ ટીમ બનાવી રહ્યા છીએ, અને એમની પણ ટ્રેનિંગ શરૂ કરી છે। આ રીતે હવે ઈ રેવાના અમે આધાર ઉપર હવે એક આખું કમ્પ્યુટર બેઝડ AI બેઝડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અમે પ્લાન કર્યું છે। સર, અત્યાર સુધીમાં મુખ્યત્વે જે ફ્લડની સિચ્યુએશન જો સર્જાય તો તલાટીઓ થ્રુ લોકોને એલર્ટ કરવામાં આવતા હતા, આપના દ્વારાથી આ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે, એને લઈને ખાસ કોઈ સેન્સર મૂકવામાં છે, પોઈન્ટ મૂકવામાં આવે છે, કેટલા પોઈન્ટ છે એવી કોઈ માહિતી મળી શકે? અમે 8-1 પોઈન્ટ ઉપર તો હાલ અમે અમારા સાયરન્સ રાખ્યા છે, એ ઉપરાંત અમે ગોલ્ડન બ્રિજ ઉપર અને વિવિધ જગ્યાએ અમારા સેન્સર્સ મૂકી દીધા છે। અમારી એપની અંદર ટાઇડલ ડેટા પણ અમે એડેડ કર્યો છે, એટલે ટાઇડ કેટલા ફૂટ ઉપર ગોલ્ડન બ્રિજ ઉપર લેવલ વધારશે, અને સાથે સાથે સરદાર સરોવરથી કેટલું પાણી છોડવાથી કેટલું બ્રિજમાં લેવલ થાય, એને આ એપ AIના આધારે પ્રેડિક્શન આપશે અને અમને આગળના સમયો આપશે। એટલે એવી રીતે અમે સેન્સર્સ પણ લગાવ્યા છે અને સાયરન્સ પણ અમે લગાવ્યા છે, અને આખું એક CSR થકી આ પ્રોજેક્ટ અમે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે। થેન્ક યુ।